નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં ધોરણ 9 સંસ્કૃતની અંદર પદ્ય 5 સુભાષિત વૈભવ વિશે આપણે બોલીશું. સુભાષિત વૈભવ, સુભાષિત એટલે સારી રીતે બોલાયેલું વચન. સંસ્કૃત ભાષામાં સુભાષિતો કે સુક્તિઓનું વિશિષ્ટ સ્થાન. સુભાષિત એટલે સારી રીતે બોલાયેલું સત્ય, શિવ, કલ્યાણકારી અને સુંદર વચન. આ સુભાષિતોમાં પેઢી દર પેઢીના અનુભવ અમૃત ભરેલા હોય છે. જેમ મધ સાથે કડવો અસર પાઈ દેવાય તેમ આવા સુભાષિતો દ્વારા ઉપદેશ, બોધ, પ્રશંસા, ઉપાલન, વ્યવહાર જ્ઞાન વગેરે સુગમ રીતે આપી શકાય છે. સુભાષિત ચમત્કૃતિ યુક્ત અને સ્વતઃ પૂર્ણ હોય છે. સુભાષિતના રસનો આનંદ અલૌકિક હોય છે. એટલે જ કહ્યું છે કે દ્રાક્ષા જ્ઞાનમુખી જાતા, શર્કરા ચાસ્મ ગતામ જાતા, સુભાષિત રસમ દૃષ્ટવા સુધા વિતા જીવન. અર્થાત સુભાષિતની રસની મધુરતા જોઈને દ્રાક્ષનું મુખ મલિન થઈ ગયું, સાકર પથ્થર બની અને અમૃત ભયભીત થઈને સ્વર્ગે જાય. જોયું તો આ સુભાષિત એવી વસ્તુ છે કે એમાંથી આપણને જીવનમાં કંઈક ને કંઈક બોધ મળે છે, કંઈક ને કંઈક ઉપાલવ મળે છે, એની અંદર કંઈક ને કંઈક ચમત્કારી છે. કેમ કે એ સુભાષિત એ સત્ય વચન, એમાં જે કંઈક આપવામાં આવ્યું છે એ અનુભવનો મજો છે. અનુભવથી સિદ્ધ કરેલી વસ્તુ જે હોય તે જ આપણને. તો અહીંયા પણ આપણે જે સુભાષિત ભણવાના છે એમાં પહેલી સુભાષિત છે માધુર્યમ અક્ષર વ્યક્તિ. એ સંધિ છે માધુર્યમ વત્તા અક્ષર વ્યક્તિ. પદચ્છેદસ્તુ પદચ્છેદઃ વત્તા તુ સુસ્વરઃ ધૈર્યં લયઃ સ્મર્થમ ચ સડેતિ. સડ એટલે ષટ વત્તા એટલે અહીંયા પણ સમજી છે પાઠક ગુણ. કોના ગુણ છે? પાઠકના, વાચકના ગુણ. તો વાચક પાસે શું હોવું જોઈએ? તો પહેલું કીધું છે કે માધુર્ય, મધુરતા, એનામાં મીઠાશ. બીજું અક્ષર વ્યક્તિ, અક્ષરની અભિવ્યક્તિ, અક્ષર સારી રીતે બોલાવો. પદચ્છેદસ્તુ પદોનું વિભાજન અને સુસ્વર સારો સ્વર હોવો જોઈએ. ધૈર્યમ એનામાં ધીરજ હોવી જોઈએ, ધીમે ધીમે ધીરજથી બોલતો હોવો જોઈએ. અને લય સ્મર્થમ, લય, લયમાં એ સમર્થ આરોહ અને અવરોહ પૂરો વાંચે. આ છ વાચકમાં જોયો, એક મધુરતા, બીજું અક્ષરની અભિવ્યક્તિ, બે પદોનું વિભાજન, ત્રણ સારો સ્વર, ચાર પાંચમું ધીરજ અને છઠ્ઠું લય. આ છ વાચકનો સંગીતના સાત સ્વર છે તે સારે ગમ પદની, તેમ વાંચવાના માટે પણ છ મધુર ગાયનામાં વિકાસ કરવો જોઈએ, અક્ષરની અભિવ્યક્તિ હોવી જોઈએ. અક્ષરો બોલાય તો આપણે પાંચ સ્થાન આપેલા છે કળા, કેટલા? પાંચ.
ગળો સ્વર આપણે આવે છે કંઠ કંઠમાંથી બોલાય તો કક ગંગો પછી ચસ જ જઈયો અર્થાત ર ન પપ પપ મ એક કંઠ છે મૂર્ધન્ય છે તાલવ્ય છે ઓષ્ઠ્ય છે આ અક્ષરો છે તો એ અક્ષરની અભિવ્યક્તિ સારી રીતે જીભ ટૂંકી હોય તો તથા દધન દંત્ય અક્ષર બોલાવવાનો નથી એટલે પછી શું કે અમારા કાઠામાં કરે તેમ તમે ક્યાં લેવાના તમે શું કરવાના આવું કેમ એ જીભ જ્યાં ટૂંકી કોઈ બંદસ્તી પાકે પહેરી લેવાની જરૂર નથી પણ આગળ મારા વિસ્તારનો છું એટલે મારા વિસ્તારની વાત કરું ખોટું લગાવવાની જરૂર નથી પણ જે હકીકત છે એ વાત છે કે જો આપણી જીભ ટૂંકી હોય તો આપણાથી ન બોલે એટલે અક્ષરની અભિવ્યક્તિ પદોનું વિભાજન પદનું વિભાજન સારી રીતે કરવું જોઈએ આપણે વાક્ય છે મા બાપને ભૂલશો નહીં ત્યારે છૂટું કલાકે મા બાપને ભૂલશો નહીં અત્યારના દીકરાઓએ દીકરીઓએ આગળ નાખ્યો ને વૃદ્ધાશ્રમની સ્થાપના થઈ મા બાપને ભૂલશો નહીં પણ ભૂલી ગયા છે ભૂતકાળ જુદી તો પદનું વિભાજન સારી રીતે થવું જોઈએ સારો સ્વર હોવો જોઈએ ધીરજ હોવી જોઈએ અને લય આરોહ અવરોહમાં શબ્દ બોલાવો એનો બી એક તો લય છે તાળ છે આપણે પિક્ચરનું ગીત હોય તો કેવી રીતે ગાય પિક્ચરનું ગીત હોય તો ગાય ને કાવ્ય પંક્તિ હોય તો ગાય શ્લોક હોય તો ગાય કેમ કે એમાં લય છે આરોહ છે અવરોહ છે એ લય ત્યાર પછી બીજું આવે છે ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલા ચલમ ઇદમ સર્વમ કીર્તિ એવ બહુ સરસ વાત કરી ચલમ વિત્તમ વિત્તમ એટલે ધન ધન ચંચળ છે પૈસો છે આજે આવ્યો કાલ જતો નહીં પૈસો ધન ચલમ ચિત્તમ ચિત્ત આપણું ચિત્ત મન બહુ ચંચળ છે આપણે અહીંયા ઉભેલા છે ને આપણું મન ત્યાં કઈ ભટકતું હોય મન ચંચળ છે ચલે જીવિત યૌવને જીવિત એટલે જીવન અને યૌવને એટલે યુવાન યુવાન આપણું જીવન છે આપણી યુવાની છે આપણે વાત કરતા કરતા એ સમય પસાર થાય તેમ આપણી યુવાની એ પસાર થઈ જાય થઈ જાય કે નહીં તમે કાલે પ્રાઇમરીમાં ભણતા હતા આજે અહીંયા છીએ તમારું જીવન નીકળી ગયું એટલું એટલા તો ઓછા થઈ ગયા મારા ઓછા થઈ ગયા જુવાની એ ચાલી ગયું બાકી રહી ચાલી જીવન છેવટે જીવન પણ ચાલી જાય જીવન અને યુવાની એ પણ ચંચળ છે આ બધું આવજા કરનારું છે આ બધું આવજા કરનારું આપણું બાળપણ આવ્યું બાળપણમાંથી કુમાર અવસ્થા આવી પછી આવ્યું યુવાની આવી અને પછી પચ્યા પછી વનમાં ગયા ગળપણ આવ્યું અને પછી મૃત્યુ આવે આ બધું આવજા કરનારું છે પૈસો એ આવ્યો ને ગયો આવ્યો ને ગયો